નમસ્કાર વ્યુઅર્સ મિત્રો, આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને જમવામાં ખૂબ જ સરસ લાગે છે. આ માપથી આ બધા અનાજ અને કઠોળ લીધેલા છે, જેમાં ઘઉંના ફાડા છે એ 2 ચમચી લીધેલા છે, મસૂર દાળ 1 ચમચી, જુવાર 1 ચમચી, તુવેર દાળ 1 ચમચી, મગની દાળ 1 ચમચી, ચણાની દાળ 1 ચમચી, મઠ 1 ચમચી અને ચોખા છે એ ડબલ લીધેલા છે, એટલે 2 ચમચી લીધેલા છે. અને આ અડદની દાળ છે, સાવ નાની ચમચી હોય એ 1 લીધેલી છે. આ બધી જ વસ્તુઓને 3 ગ્લાસ જેટલું પાણી લઈ અને તેને પલાળી દેવાનું છે. આ છે તેને 2 વખત સરસ રીતે ધોઈને પલાળી દીધેલ છે અને તેને આશરે 12 કલાક જેટલું પલાળવું. કોથમરી, લીલા વાલ, લીલા વટાણા, લીલા ચણા, લીલી તુવેર, 2 થી 3 ટમેટાના કટકા, મગફળી અને આદુ મરચાની પેસ્ટ અને ગાજર. આ જે લીલા બી છે બધા, તુવેર, ચણા, વટાણા અને વાલ, આ બધી જ વસ્તુઓ જ્યારે આપણે ખીચડો બાફીએ ત્યારે સાથે મૂકી દઈએ. આ રીતે ઢાંકીને આટલો નાનો ડબરો હોય તો કુકરમાં, તો એ પણ સાથે બફાઈ જશે. થોડું પાણી નાખવાનું અને સામાન્ય મીઠું 5 ચમચી જેટલું. આપણે જે રાતે પલાળીને રાખેલું હતું બધું કઠોળ અને અનાજ, એ પલળી ગયું છે. હવે તેને બાફવા માટે મૂકીશું. રાત્રે પલાળતી વખતે મેં 3 ગ્લાસ પાણી ઉમેરેલું હતું, અત્યારે 1/4 કરસીઓ છે એ પાણી ઉમેરું છું. અને સાથે મીઠું. હવે તેની અંદર આ રીતના જે લીલા કઠોળ હતા બાફવા માટે મૂકી દઈ. પાણી નાખી, 5 ચમચી જેટલું મીઠું નાખી અને તેને બાફવા માટે મૂકી દઉં છું. ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર બાફવા માટે મૂકે. એની સાથે બી પણ ઉમેરી શકો 1/2 વાટકી જેટલી. જે ગાજરના કટકા કરેલા હતા તે પણ તેમાં ઉમેરી દઈશ. થોડો વધારે પ્રમાણમાં છે એટલે તેનું પાણી ઉભરાવાની બીક રહે છે, તો આપણે 1/2 ચમચી જેટલું તેલ છે એ ઉમેરી દઈશું જેથી એ ઉભરાશે નહીં. જુઓ, આ ખીચડો સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયો છે. હવે ત્યાર પછી આપણે તેને વઘારીશું. ત્રણ પાવરા તેલ લીધેલ છે, રાઈ, જીરું અને મેથી સ્વાદ અનુસાર ઉમેરવા.
અડધી ચમચી હિંગ ઉમેરવી. આદુ મરચાંની પેસ્ટ એક મોટી ચમચી લીધેલી છે. મીઠા લીમડાના પાન સ્વાદ અનુસાર. ટમેટાના કટકા કરેલા છે તેને સરસ રીતે સંતળાવા દેવા અને એક ચમચી હળદર ઉમેરવી. એક ચમચી લાલ મરચા પાવડર ઉમેરો. આ બધું સરસ સંતળાય છે ત્યારબાદ અગાઉ બાફેલા લીલા કઠોળ છે તેને ઉમેરી દેવાના છે. ત્યારબાદ આપણે જે અગાઉ બાફેલો ખીચડો છે તે તેની અંદર ઉમેરી દેવો અને તેને સરસ રીતે હલાવી લેવું. આ ખીચડામાં જરૂરિયાત મુજબનું સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું અને સ્વાદ અનુસાર મરીનો પાવડર ઉમેરવો. તો આ તૈયાર છે આપણો મકર સંક્રાંતિનો સ્પેશિયલ ખીચડો. તો આ પણ જરૂરથી બનાવી અને ટ્રાય કરજો કે તે કેવું લાગે છે. નમસ્કાર.